गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण बे विषय गणित बधाए स्वाते पोते काढजो। प्रकरण 9 मारो मजानो दिवस, एमा पेज नंबर 101 पेज नंबर 101 बधाए दरेके स्वाते पोते काढजो अने साथे पेन्सिल लईने बेसजो। पेज नंबर 101 ગયો જમા ટીચરે શું સમજાઈ લખતું બધાને યાદ છે ને? એક વર્ષમાં કેટલા મહિના આવે છે? યાદ છે? સરસ, કેટલા મહિના આવે છે? 12 મહિના। અને વર્ષમાં પ્રથમ મહિનો કયો છે? જાન્યુઆરી, બરાબર ને? અને ગુજરાતી માસ પ્રમાણે શું બોલીએ છે? કાર્તક મહિના, હા ને? અને ઋતુઓ કયા છે? કેટલા છે ઋતુઓ? ટોટલ 3 ઋતુઓ છે। કયા કયા છે યાદ છે બધાને? શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરાબર ને? તો એમાં ગુજરાતી 4 માસમાં ઠંડી પડે છે, બરાબર ને? એ માસ કયો છે? કાર્તક, માર્ગશિર, પોષ અને મહા, આ 4 માસમાં શું થાય છે? કઈ અસુ અસર થાય છે? આ 4 માસમાં ઠંડી પડે છે। અને ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ આ ઉનાળાના ઋતુ છે। તો ઉનાળામાં શું અસર થાય છે બધાને? ગરમી પડે છે ને ખૂબ જ। તો એના પછી આષાઢ, શ્રવણ, ભાદરવો અને આસો આ ઋતુ આ 4 મહિનામાં શું થાય? વરસાદ પડે છે, એ ચોમાસું ઋતુ છે। તો આ ટીચરે શીખવાડેલું હતું બધાને યાદ છે ને? તો એના પછી આપણે આજે આગળ વધીશું। પેજ નંબર 101 એમાં જો પ્રશ્ન નંબર 9, આગળના અને પાછળના મહિનાના નામ લખો। બધાને ઈસવી સન પ્રમાણે અને ગુજરાતી વિક્રમ સંવત પ્રમાણેના માસના નામ તો આવડી ગયા છે ને? વિક્રમ સંવત એટલે ગુજરાતીના મહિના અને ઈસવીસન એટલે અંગ્રેજીના મહિના, બધાને આવડે છે? તો આજે આપણે જોઈએ અને આગળ પાછળના મહિનાના નામ લખવાનો છે। સ્વાધ્યાયમાં જુઓ, તમારે અહીંયા ખાલી જગ્યા આપેલું છે, એમાં જો વચ્ચે મહિનાના નામ આપેલું છે, આગળ અને પાછળ આવતા મહિનાના નામ ખાલી જગ્યામાં લખવાનું છે। જો પ્રશ્ન નંબર 9 માં પહેલો છે ખાલી જગ્યા છે, વચ્ચે કયો મહિના આવેલો છે? શ્રાવણ મહિનો, એના પછી ખાલી જગ્યા છે। તો શ્રાવણ બોલતા પહેલા પહેલાના મહિના, તો શ્રાવણ બોલતા પહેલા કયા મહિના બોલો છો તમે? યાદ કરો, જો અષાઢ બોલો છો, અષાઢ, શ્રાવણ અને ભાદરવો, તો એ આગળનો મહિનો છે। અષાઢ, શ્રાવણ અને પછીનો મહિનો કયો છે? ભાદરવો। આ રીતે આગળ પાછળના મહિનાના નામ લખવાનો છે। એના પછી કયો મહિનો છે? ફાગણ, તો ફાગણ બોલતા મહિના, સોરી, ફાગણ મહિના પહેલા કયા મહિનાનું નામ બોલો છો? સરસ, મહા, ફાગણ, એના પછીનો મહિનો ચૈત્ર। પ્રશ્ન નંબર 3 માં જોજો, ખાલી જગ્યા ભાદરવો અને ખાલી જગ્યા વચ્ચેનો મહિનો આપેલ છે, આગળ પાછળનો મહિનો આપણે લખવાનો છે। તો ભાદરવો મહિનો આપ્યો છે, બરાબર, એના પહેલાનો મહિનો કયો આવે છે? યાદ કરો, જો અહીંયા જોવો, જો પહેલા લીટીમાં પહેલું પ્રશ્ન જે લખ્યું છે અષાઢ, શ્રાવણ, ભાદરવો, તો અહીંયા ભાદરવો આપેલું છે, તો ભાદરવો પાછળનો મહિનો કયો છે? આગળનો મહિનો, વેરી ગુડ, કયો આવે છે? શ્રાવણ। એના પછી ભાદરવો અને છેલ્લો મહિનો કયો છે? ભાદરવો પછી આસો। નીચે ખાલી જગ્યા ચૈત્ર અને ખાલી જગ્યા ચૈત્ર મહિનાનું નામ આપેલું છે, બરાબર, ચૈત્ર
મહિના બોલતા પહેલા કયા મહિના નામ બોલો છો તમે કાર્તક માઘ પોષ મહા ફાગણ હા કયા મહિના આવે છે ફાગણ તમને લખવાનું છે ફાગણ ચૈત્ર એના પછીનો મહિનો વૈશાખ શિયાળામાં કયા ચાર માસ આવે છે
પદ્ધતિમાં તો અહીં લખવાનું છે પહેલો મહિનો કાર્તક માઘ પોષ અને મહા આ ચાર મહિનામાં શું પડે છે ઠંડી પડે છે અને બંને ખૂબ જ ઠંડી લાગે છે અને ઠંડીની અસર થાય છે એના પછી જો પ્રશ્ન નંબર 3 કઈ ઋતુમાં ગરમી પડે છે આ તો બધાને ખબર છે કઈ ઋતુમાં ગરમી પડે છે કઈ ઋતુમાં ગરમી પડે છે સરસ ઉનાળામાં ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે ઉનાળામાં કઈ કઈ ચાર માસ આવે છે તો હવે ઉનાળા આપણે ગરમીનો ઋતુ છે એમાં કઈ ચાર મહિના આવે છે કઈ ચાર મહિનામાં ખૂબ જ ગરમી પડે છે એ લખવાનું છે એનો જવાબ છે ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ મહિનામાં ખૂબ જ ગરમી પડે છે પ્રશ્ન 5 વરસાદ કઈ ઋતુમાં પડે છે વરસાદ કઈ ઋતુમાં પડે છે કઈ ઋતુમાં પડે છે વરસાદ સરસ ચોમાસામાં તો એ લખવાનું છે ચોમાસામાં વરસાદ ખૂબ જ પડે છે અને ચોમાસામાં કયા કયા ચાર માસ આવે છે તો આપણે અહીંયા વરસાદ કઈ ઋતુમાં પડે છે ચોમાસા લખ્યું છે બરાબર તો એના પછી ચોમાસામાં કયા ચાર માસ આવે છે એ લખવાનું છે એનો જવાબ છે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો અષાઢ શ્રાવણ ભાદરવો આસો આ ચાર મહિનામાં શું થાય છે વરસાદ આવે તો આજે આપણે શું શીખ્યા આગળ અને પાછળના મહિનાનું નામ એના પછી કઈ ઋતુમાં ઠંડી પડે છે એમાં કયા ચાર માસ આવે છે અને એમાં શું અસર થાય છે આપણે આજના ક્લાસમાં શીખ્યા અને શું કરવાનું છે તમારે બધાને અત્યારે આ બધાએ સ્વાધ્યાયપોથીમાં લખ્યું એના પછી નોટમાં લખીને ટીચરને ફોટો પાડીને મોકલવાનો છે ત્યાં સુધી